ઉપલેટા મૃતકને કોરોના વેક્સિન કૌભાંડ. કોરોનાની સામે લડવા માટે કોરોનાની રસી એક ઉત્તમ ઉપાય છે, ત્યારે હવે આ રસી આપવામાં પણ લોલમલોલ સામે આવ્યું છે અને કૌભાંડ થયું હોય તેવું લાગી રહ્યું છે. ઉપલેટામાં 3 વર્ષ પહેલાં મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી છે અને તેના નામનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે. એક મૃતકને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો બતાવે છે કે રસીકરણમાં શું ચાલી રહ્યું છે, ત્યારે કે સરકારે આ બાબતે જાગૃત થવાની જરૂર છે. કિસ્સો છે ઉપલેટાનો. અહીંના અર્બન હેલ્થ સેન્ટરમાં 3 વર્ષ પહેલાં મૃત પામેલા એક વ્યક્તિની રસી આપી દીધી અને તેનું સર્ટિફિકેટ પણ ઓનલાઈન આવી ગયું. વાત છે ઉપલેટાની. અહીં પોરબંદર રોડ પર આમ્રપાલી સોસાયટીમાં રહેતા અને 3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા હરદાસભાઈ દેવાયતભાઈ કરંગિયાની, હરદાસભાઈ કરંગિયા 20 ઓગસ્ટ 2018 રોજ અવસાન પામ્યા છે અને ઉપલેટા નગરપાલિકામાં તેની નોંધણી પણ કરવામાં આવી ચૂકી છે અને તેનું ડેથ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવેલું છે. આ અવસાન પામેલા હરદાસભાઈ કરંગિયાએ તારીખ 3 મે 2021 રોજ ઉપલેટાની સુરજવાડીમાં કોવિશિલ્ડ કોરોના રસી આપવામાં આવી હતી અને રસી કાજલબેન સિંધવ નામના આરોગ્ય કર્મચારીએ આપી હોવાનું કોરોના સર્ટિફિકેટમાં જોવા મળે છે. 2018માં અવસાન પામેલા હરદાસભાઈને 2021માં વેક્સિન દે એક મોટો પ્રશ્ન સર્જાયો છે. સાથે વેક્સિનેશન કામગીરીમાં કેવી રીતે લોલમલોલ ચાલી રહી છે અને કેવું કૌભાંડ છે તે પણ શંકા ઉપજાવે છે. મૃતકને વેક્સિન આપતા વેક્સિનમાં કોઈ કૌભાંડ હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે અને સાથે અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે. શું મૃતકના નામે વેક્સિનેશનની નોંધણી કરીને બચેલ વેક્સિન બારોબાર કાળા બજારમાં વેચી નાખવામાં આવે છે કે શું? કોઈ મામલતદારોને કાળા બજારમાં આવી વેક્સિન લગાવી દેવામાં આવે છે કે શું? આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે વગર પ્રશ્ન પણ ઉપજાવે છે. વેક્સિન લેવા માટે મૃતક હરદાસભાઈ કરંગિયા પુત્ર સંદીપે પોતાના મોબાઈલ નંબરથી ઉપરથી વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાં ભૂલથી પરિવારની તમામ નામ સાથે પોતાના મૃતક પિતાનું નામ પણ રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું. જ્યારે મૃતક હરદાસભાઈના પુત્રે પોતાના વારા માટે વેક્સિનેશનની સાઇટ ખોલી તો તેમાં તેના પિતાને વેક્સિન આપી દીધાનું ખુલ્યું હતું અને તેણે આ બાબતે વધુ આગળ જોઈને જોતાં તેના મૃતક હરદાસભાઈએ વેક્સિન લઈ લીધીનું સર્ટિફિકેટ પણ જોવા મળ્યું હતું, જે અહીં આપણે બતાવી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે એક મૃતકનું ભૂલથી વેક્સિનેશનમાં નામ નોંધાઈ ગયું, પરંતુ આ મૃતકને સાક્ષાત અને ફિઝિકલી કેવી રીતે વેક્સિન આપી? ક્યારે મૃતક સજીવ થઈને આવ્યા અને વેક્સિનેશન લઈ ગયું, કે પછી કોઈ અધિકારી કે અન્ય કોઈ કાળાબજારી તેના નામે વેક્સિન અપાવીને બદલ વેક્સિનનો કાળાબજાર કરવામાં ઉપયોગ કર્યો, કે પછી શું મૃતકને પણ ઉપર કોરોનાનો ભય લાગતો હશે કે મૃત્યુ પામ્યા પછી ફરી કોરોનાની રસી લેવા ફરી નીચે આવ્યા અને રસી લઈને ફરી પરલોક જતા રહ્યા? હાલ તો અનેક પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ આ એની યોગ્ય રીતે ઊંડી તપાસ થાય તો આ અંગે વધુ જાણકારી બહાર આવે અને હકીકત શું છે તે જાણવા મળે. સરપ્રાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. મારું નામ સંદીપભાઈ હરદાસભાઈ કરંગિયા, રહું છું ઉપલેટા. 2018ની સાલમાં મારા પપ્પા અવસાન પામેલ છે. અત્યારે જે કોવેક્સિનની સરકારે જાહેરાત કરી કે જાહેરાત કરી કે રસીકરણનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે, તેથી મેં ઓનલાઈન જઈને મારું રસીકરણના બુકિંગ માટે મેં ઓનલાઈન આધાર કાર્ડ નંબર નાખ્યા, મારા પત્નીના નાખ્યા. મને જાણ નહોતી સ્લોટ કઈ રીતના બુકિંગ થાય છે, તેથી મેં મારા પપ્પાના આધાર કાર્ડ પણ નાખ્યા. તો વારો મારા પપ્પાનો બતાવતો હતો, મારો નહોતો બતાવતો, મારા પત્નીનો નહોતો બતાવતો. ત્યારે મેં કંઈ વાંધો નહીં જવા દીધું. પછી આજે મેં જોયું ત્યારે મને જાણ થઈ કે મારા પપ્પાનું તો રસીકરણ પણ થઈ ગયું છે, જેથી કરીને મેં પ્રેસમાં જાણ કરી છે, આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે. તેને મને 11 વાગે મળવાનું કીધું અને આને જે હોય તથ્ય બહાર લાવશું તેવી બાંહેધરી આપી.